કંડલા પોર્ટની જમીન પર બચાવના કેટલાક માલેતુજાર સોલ્ટના ઉદ્યોગપતિઓ દ્વારા ગેરકાયદેસર કબજે કરીને હજારો એકર જમીનનું દબાણ કર્યા હોવાનો આક્ષેપ તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી પ્રતિનિધિ વસીમ સિદ્ધિ કોટવાનો એક વિસ્તૃત આડેસરમાં ખાસ કરીને વરસાદ બાદ રસ્તાની પરિસ્થિતિ અત્યંત ગંભીર અને દયનીય બની જવા પામી છે ઠેર ઠેર ખાડા ખડબાઓ જોવા મળી રહ્યા છે ખાસ કરીને ખાડા ખડબામાં પસાર થતા વાહન ચાલકોને આંખે પાણી આવી જવાને બદલે લોહી આવી જાય તેવી પરિસ્થિતિ જોવા મળે છે આજે એક વિચિત્ર ઘટના સર્જાઈ હતી આડેસરમાં ખાડા ખડબાઓ પરથી પસાર થઈ રહેલ રિક્ષા અચાનક પલટી મારી જતા તેમાં બેઠેલ અને ચાલકને નાની મોટી ઈજા થતાં તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યા હતા સામાન્ય ઈજા પહોંચી હતી પરંતુ સવાલ એ છે કે જે રીતના આડેસરમાં રસ્તાની પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય અને ગંભીર છે તાત્કાલિક અસરથી ચોમાસા બાદ આ રસ્તા મરામતનું કામ યોગ્ય રીતે કરાવે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ જાડેજા શિવભાદેશ્વરજી ગામ રામવાવ સરસ્વતી અને સોમનાથ આજે બે કારખાના રહ્યા ભચાઉની દક્ષિણ બાજુ એ લોકોએ બત્રીસ હજાર એકડમાં પારો કરીને બેઠા છે અને સરકારી જમીન એટલી દાબલ છે અને દરિયાની જમીન જે હાટ માતા કહેવાય ઊંટની જે આ ચરિયાણ રહી એ ચરિયાણ દુષ્કાળની અંદર આપણે જે દુષ્કાળની દુષ્કાળ પડે છે ત્યારે આની અંદર ઊંટલો ઊંઠું હાડો આમાં ચરવા આવતી આ લોકોએ બધી જાડીનો નાશ કરી નાખ્યો છે અને આ લોકોને લાઈટની મંજૂરી કયા અધિકારીએ આપી છે તાત્કાલિક આની ખરી તપાસ થાય કંડલા પોટની જમીન એટલી દાબલ છે અને સરકાર આ ચરિયાણ ઉગાવવા માટે દુનિયાનો ખર્ચો કરે છે પણ આ ભૂમાફિયા રહ્યા નામ સરસ્વતી અને સોમનાથ ભગવાનના નામ ઉપર ઊંઠાનો જે માતાજી હાંઠ માતાનો જે ચરણ છે દુષ્કાળ પડે છે ત્યારે કચ્છની અંદર આની અંદર હાંડું રહી અને દુષ્કાળ પાર પાડે છે તો આ લોકોએ બધોએ પણ ખોદી નાખ્યો છે આ ભૂમાફિયા ઉપર તાત્કાલિક ધોરણે ખરી તપાસ થાય અને ખરી તપાસ નહીં થાય તો આગળ જતાં અમારે આંદોલન પણ કરવું પડશે અને જીએ દ્વારા આ ખાસ કરીને કે ગામડાની અંદર એક બલ્ફ બારવો હોય તો એને અઢાર અઢાર હજારનો બિલ આવે છે ખોટો તો આ તો કરોડોનો કરોડોનો લાઇટનું નુકસાન કરે છે સરકારનો તાત્કાલિક ધોરણે આમાં ધ્યાન દે અધિકારી આરએફઓ સાહેબ અને ડીએફ સાહેબ નહીં લે તો એના જવાબદાર આરએફ અને ડીએફ ઓ સાહેબ રહેશે